નમસ્કાર મિત્રો, હવે આપણે ધોરણ 8 ની અંદર જે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ જોતા હતા એની અંદર અગાઉના દાખલા જોઈએ. સ્વાધ્યાય 13.2 માં દાખલા પ્રસાદ કે એક જથ્થામાં રહેલી શિષ્યોને એક બોક્સમાં 12 શિષ્યો હોય તેવા 25 બોક્સ પર રાખવામાં આવે છે. જોયો મિત્રો કેટલા એક બોક્સમાં કેટલા શિષ્યો છે? 12. તો કેટલા બોક્સ ભર્યા છે? 25 બોક્સમાં રાખવામાં આવેલ છે. હવે જો આ જથ્થાની શિષ્યોને એવી રીતે રાખવામાં આવે કે જેથી પ્રત્યેક બોક્સમાં 20 શિષ્યો હોય તો કેટલા બોક્સ ભરાશે? જો મિત્રો આનું વિભાજન આપણે કરીએ કે એક બોક્સમાં શિષ્યોની સંખ્યા એને આપણે x1 કહીશું અને એ છે કે કેટલા શિષ્યો છે? 12 શિષ્યો. અને આવા 12 શિષ્યોનો બોક્સ કેટલો છે? તો 25. કે એક બોક્સમાં 12 શિષ્યો હોય તેવો બોક્સ કેટલો? અને આવા બોક્સની સંખ્યા શું લઈશું? y1 બરાબર છે 25 બોક્સ છે. હવે આગળ શું કહે છે કે આ જથ્થાને હવે એવી રીતે રાખવામાં આવે જેથી પ્રત્યેક બોક્સમાં એટલે કે એક બોક્સમાં શિષ્યોની સંખ્યા કેટલી થાય છે? 20 માં. હવે આગળ એક બોક્સમાં શિષ્યોની સંખ્યા તો આગળ x1 હતું, હવે વળી શિષ્યોની સંખ્યા આવી તો અહીંયા આવશે x2 બરાબર કેટલી છે? ભાઈ શિષ્યોની સંખ્યા 20 શિષ્યો એ x2 ત્યારે બોક્સની સંખ્યા આગળ બોક્સની સંખ્યા y1 હતું, હવે શું આવશે? y2 બરાબર કેટલા? હવે મિત્રો તમે એ નક્કી કરવું જોઈએ અહીંયા કે સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ. જો મિત્રો પહેલા જે શિષ્યોનો જથ્થો હતો એમાંથી એક બોક્સમાં 12 શિષ્યો હતી, બીજી વખત જે શિષ્યોની સંખ્યા એક બોક્સમાં છે એમાં શું થયો? 20 થઈ, એટલે કે શિષ્યોની સંખ્યામાં વધારો થયો. તો આપને ખ્યાલ આવતો છે કે અહીંયા શિષ્યો એક બોક્સમાં જ્યારે વધારો કરવામાં આવે તો જોઈતા જે બોક્સની સંખ્યા છે એમાં શું થશે? ઘટાડો, એટલે કે શિષ્યો વધે તો બોક્સ ઘટે. માટે કેવું પ્રમાણ છે? તો વધે તો ઘટે તો શું આવે? વ્યસ્ત પ્રમાણ આવે. તો બોક્સ માં શિષ્યોની સંખ્યા વધતા બોક્સ ની સંખ્યા શું થશે? ભાઈ ઘટશે. બોક્સ ની સંખ્યા શું થશે? ઘટશે. અને અહીં શું થશે? અહીંયા સંખ્યા શિષ્યોની સંખ્યા વધતા બોક્સ ની સંખ્યા ઘટશે, વધે તો ઘટે. માટે કેવું પ્રમાણ છે? વ્યસ્ત પ્રમાણ છે. અને જ્યારે આ પ્રકારનું વ્યસ્ત પ્રમાણ હોય ત્યારે આપણને ખ્યાલ છે કે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. આ દરેકની કિંમત મૂકો, x1 બરાબર છે 12, ત્યારે y1 બોક્સની સંખ્યા છે 25, હવે x2 બરાબર કેટલી શિષ્યો થઈ? 20, ત્યારે y2 બરાબર કેટલા બોક્સ જરૂરી છે તે શોધવા માટે y2 સાથે 20 ગુણાકાર પછીમાં આવશે 12 ગુણ્યા 25 ના ભાગાકારમાં. તો y2 બરાબર 12 ગુણ્યા 25 એના ભાગ્યા કેટલા છે? 20. તો 20 નું વિભાજન કરો કે 4 ગુણ્યા 5, 4 5 20 થાય. તો 5 વડે 25 ને પાડ્યો 25 ને 4 કરી 12, 3 ગુણ્યા 5 બરાબર કેટલા થાય? 15. માટે y2 બરાબર કેટલા થશે? 15. એટલે કે અહીંયા એક બોક્સ પર જ્યારે 20 શિષ્યો ભરવામાં આવે ત્યારે બોક્સની સંખ્યા કેટલી હશે? ભાઈ 15 હશે. જ્યારે એક બોક્સમાં 20 શિષ્યો ભરવામાં આવે ત્યારે બોક્સની જે સંખ્યા છે એ કેટલી થાય છે મિત્રો? 15 થાય છે. તો દાખલો દરેક રૂપમાં લખી લો. હવે દાખલા નંબર 10 કે એક ઘરમાં નવી બારીઓ બદલવા માટે બે વ્યક્તિઓને 3 દિવસ લાગે છે. જો ત્યાં સુધી લીધું છે કે કેટલી વ્યક્તિઓ? બે વ્યક્તિઓ. કેટલા દિવસ લાગે છે? 3 દિવસ. શું કામ કરવાનું છે? તો બારીઓ બદલવાનું છે. બે વ્યક્તિઓને 3 દિવસ લાગે છે. પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 એની અંદર બે પ્રશ્નો આપેલા છે. તો પહેલા પ્રશ્નમાં આપણે જવાબ
ખબર જોઈએ કે કાર્યની શરૂઆતમાં એક વ્યક્તિ બીમાર પડે તો કાર્ય પૂર્ણ કરવાનો કેટલો સમય લાગશે? અહીં એક વ્યક્તિ બીમાર પડી ગયો, કેટલા વ્યક્તિ હતા? બરાબર, એ તમને આ ખ્યાલ છે. હવે આપણે આનું વિભાજન કરીએ અહીંયા કે કામ કરવા માટે ઘરમાં જે બારીઓ લગાવવાની છે એમાં વ્યક્તિઓની જે સંખ્યા છે, વ્યક્તિઓની સંખ્યા શું લઈશું? x1 બરાબર કેટલા વ્યક્તિઓ છે? 2. અને આ દરમિયાન કેટલો સમય લાગે છે બારીઓ બનાવતા? તો 3 દિવસ. તો કામના દિવસો y1 બરાબર કેટલા છે? 3. ઓકે, તો x1 ને y1 ઉપર છે. હવે શું થયું છે? x2 આગળ કાર્યની શરૂઆતમાં એક વ્યક્તિ બીમાર થયો છે, એટલે કે વ્યક્તિની સંખ્યા 2 હતી, એક વ્યક્તિ બીમાર પડ્યો, તો 2 માંથી એક જાય કેટલા વધ્યો? 1 વ્યક્તિ વધ્યો. તો હવે શરૂઆતમાં એક વ્યક્તિ બીમાર પડે છે માટે હવે બીજી વખત જે કામ કરવાનું છે એમાં વ્યક્તિઓની સંખ્યા બરાબર x1 વ્યક્તિ હતા, અહીંયા શું આવશે? x2. તો 2 હતા, એક બીમાર પડ્યો, બરાબર કેટલા વ્યક્તિઓ વધ્યા? 1 વ્યક્તિ. તો 1 વ્યક્તિને કામ પૂરું કરતા કેટલો સમય લાગશે? તો અહીંયા કામ ના દિવસો y1 હતું, અહીંયા આવશે y2, બરાબર કેટલા જે આપણે શોધવાનું છે. તો અહીંયા કેવું પ્રમાણ છે પહેલું એ નક્કી કરો. તો મિત્રો અહીં જુઓ, વ્યક્તિઓ 2 હતા, વ્યક્તિઓ કેટલા થયા? 1 થયા. વ્યક્તિઓની સંખ્યા શું થયો? ઘટાડો. તો કામના દિવસો શું થશે? વધશે. તો વ્યક્તિઓની સંખ્યા ઘટતા કામના દિવસો શું થશે? ભાઈ વધશે. તો ઘટતા વધે છે માટે કેવું પ્રમાણ છે? ઘટે તો વધે, એટલે કે વ્યસ્ત પ્રમાણ છે. કેવું પ્રમાણ છે ભાઈ? વ્યસ્ત પ્રમાણ. જ્યારે વ્યસ્ત પ્રમાણ હોય ત્યારે તમને ખ્યાલ છે કે x1 ગુણ્યા y1 એટલે કે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. ચલો x1 કેટલા વ્યક્તિઓ છે? તો x1 બરાબર 2, ત્યારે કેટલા દિવસો? y1 બરાબર 3, એટલે x2 બરાબર 1 થયું, ત્યારે y2 આપણે શોધવાનું છે. 1 ગુણાકાર પછી માં આવશે 2 ગુણ્યા 3 ના ભાગાકારમાં. તો y2 આપણને ડાયરેક્ટ મળે, y2 બરાબર 2 ગુણ્યા 3 ભાગ્યા 1, માટે 1 વડે ભાગાકાર કરતા 2 એટલે કેટલા આવશે? 6. ઓકે, માટે એક વ્યક્તિને જ્યારે એક વ્યક્તિ બીમાર પડે છે તો એક વ્યક્તિ વધે છે અને બાધ્યો બનાવતા કેટલા સમય લાગે છે? 6 દિવસ લાગે છે. માટે એક વ્યક્તિ બીમાર પડતા બારીઓ બનાવતા 6 દિવસ થાય છે. ઓકે, તો જ્યારે બારીઓ બનાવવા માટે એક વ્યક્તિ બીમાર પડે ત્યારે તે એક વ્યક્તિને કેટલો સમય લાગે છે? તો 6 દિવસ લાગે છે. દાખલા તરીકે શું કહે છે? એક જ દિવસમાં બારીઓ લગાવવા કેટલી વ્યક્તિઓની જરૂર પડે? હવે દિવસ કેટલા છે? એક જ દિવસ કે છે, તો કેટલા વ્યક્તિઓની? જો મિત્રો x1 અને x2 અહીંયા આપણને x1 અને y1 અહીંયા આપણને જોડે છે. હવે અહીં શું કહીશું? એક જ દિવસમાં બારીઓ બનાવી છે, તો એક જ દિવસ એટલે કે y2 કેટલા? એક જ છે, ત્યારે x2 આપણે શોધવાનું છે. એટલે કે અહીંયા બીજી વખત વ્યક્તિઓની સંખ્યા, તો આગળ વ્યક્તિઓની સંખ્યા શું હતું? x1. તો અહીં વ્યક્તિની સંખ્યા શું આવશે? x2 બરાબર. આપણે શું વ્યક્તિની સંખ્યા, વ્યક્તિઓની જરૂર છે, એ સંખ્યા x2 આપણે શોધવાનું છે. અને એ સમયે એક જ દિવસમાં એટલે કે કામના દિવસો એટલે કે y1 કામના દિવસો y1 હતા, અહીં કામના દિવસો y2 બરાબર કેટલા છે? એક દિવસનો કામ કરવું હોય તો કેટલા વ્યક્તિની જરૂર પડશે? દિવસો ઘટતા વ્યક્તિ વધ
છે માટે અહીં પણ કેવું પ્રમાણ છે વ્યસ્ત પ્રમાણ છે હવે વ્યસ્ત પ્રમાણ છે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2 x1 બરાબર y2 એટલે કે 2 ગુણ્યા 3 બરાબર x2 શોધવાનું છે અને y2 કેટલો છે 1 છે તો અહીંયા કેટલા આવશે મિત્રો તો એ અહીંયા શું આવશે ગુણાકારમાંથી ભાગાકારમાં તો શું થશે x2 બરાબર 2 ગુણ્યા 3 ભાગ્યા 1 માટે x2 બરાબર 6 વ્યક્તિઓ x2 એટલે શું આવ્યું વ્યક્તિઓની જરૂર માટે એક જ દિવસમાં કામ પૂરું કરવા માટે 6 વ્યક્તિઓની જરૂર છે ઓકે તો બંને પ્રકારની દાખલા છે કે કર્મ નવી બાજુ કરવા માટે બે વ્યક્તિઓને ત્રણ દિવસ લાગે તો કાયમી સ્વરૂપે વ્યક્તિ બીમાર પડે તો કેટલો સમય કેટલો સમય લાગશે કેટલા દિવસ લાગશે તો આપણે જોઈએ કે 6 દિવસ લાગશે એ વ્યક્તિને અને જ્યારે એક જ દિવસમાં જો કામ પૂરું હોય તો કેટલા વ્યક્તિઓ જોઈએ તો અહીંયા આપણે જોયું કે પ્રમાણે 6 વ્યક્તિની જરૂર છે તો એટલે કે આ દાખલા નોટબુકમાં લખી લેવા અહીંયા આપણું સંપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ અહીંયા પૂર્ણ થાય છે તો સ્વાધ્યાય પૃથ્વીમાં પણ દાખલા છે એ લખી લેવા